ડભોઈ નગરમાં વારંવાર બનતા ચોરીના બનાવોને લઈને નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો એક જ રાતમાં 8 વિવિધ જગ્યાએ 8 મકાનોના તાળા તોડી તસ્કરોનો આતંકથી નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ડભોઈ નગરમાં હાલમાં જ 2 છેલઝડપના કેસો પોલીસ ચોકીએ નોંધાયા છે. તેના ચોર હજી પકડાયા નથી. ત્યાં તો એક રાતમાં વિવિધ જગ્યાઓએ 8 મકાનોના તાળા તૂટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડભોઈ નગર પિનકોઈ વિસ્તારમાં હર્ષદભાઈ પટેલ જે લુનાવાડા ગયા હોય તેમના ઘરમાં મોડી રાત્રિના ચોરટાઓ આગળના દરવાજાના નકુશા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીઓના દરવાજા ખોલી અંદર પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,20,500 નું મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો ત્યાં જો સામે રહેતા ઠાકોર રીણાબેન તેમના બીજા ઘરે હોય બંધ ઘરના નકુશા તોડી ઘરમાં ઘૂસ્યા હતા, પણ કશું હાથ ન આવ્યું હતું. ખરાદી વાગા નજીક મહેમદભાઈ મીઠાવાળા જે બોડેલી રહેતા હોય બંધ મકાન જોઈ આગળની ચાળીના નકુશા અને દરવાજાનું નકુશો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પણ કંઈ હાથ ન આવ્યું હતું. જો હિંજા માતા મંદિર પાસે રહેતા શબ્બીરભાઈ મગરાભાઈ જે ઉપરના રૂમમાં સૂઈ ગયા હોય નીચેના દરવાજાના નકુશા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, ત્યાં પણ કશું હાથ લાગ્યું ન હતું. તો તાઈવાગા વિસ્તારમાં રહેતા ફતેભાઈ રહીમભાઈ ડાબીવાલાના ઘરમાં પણ નકુશા તોડ્યા હતા અને ઘરમાં પ્રવેશી સામાન વેરવિખેર કરી દીધો હતો, પણ કંઈ હાથ ન આવ્યો હતો. સોસાયટી વિસ્તારોમાં પણ ચોરીના ઈરાદે ગોવિંદ પાર્ક 2 રહેતા શૈલેષભાઈ રામદાસભાઈ ભાભોર જે વતન લુણાવાડા ગયા હોય તેમના બંધ ઘરને પણ ટાર્ગેટ બનાવ્યો હતો, પણ કંઈ હાથ આવ્યું ન હતું. ત્યાં જ નજીક ગોવિંદ પાર્ક 2 પટેલ પિયુષભાઈ સુરેશભાઈના ઘરના દરવાજાના નકુશાઓ તોડી ઇન્ટરલોક તોડી ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા હતા, જેમના ઘરમાંથી પણ કશું મળ્યું ન હતું. આમ એક રાતમાં વિવિધ જગ્યાએ ઘરોના તાળા તૂટ્યા, જેમાં માત્ર 8 એક જ ઘરમાં ચોરીમાંથી રૂપિયા 3,20,500 સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં સફળતા મળી હતી. બાકી 7 મકાનોમાં હાથ લાગ્યું ન હતું. આ ચોરીના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસ ડભોઈ નગરના બનતા ચોરીના બનાવોથી છુટકારો અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.